ગુજરાત યુનિવર્સિટીમાંથી હમણાં એક ગાંજાનો છોડ મળી આવ્યો અને પછી એક ન્યૂઝ મોટા બન્યા હતા ખાસ કરીને ગુજરાતી મીડિયામાં એટલે આપણને પ્રશ્ન થાય કે ગાંજો ખરેખર આપણે ત્યાં લીગલ નથી કારણ કે આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં ઘણી બધી જગ્યાએ ગાંજાનો ઉલ્લેખ થયેલો છે તો પછી પ્રશ્ન થાય કે કેમ લીગલ નથી અથવા તો કયા વિસ્તારો એવા છે કે જ્યાં આગળ આ ગાંજો લીગલ છે કયા છોડમાંથી બને છે કયા દેશો છે કે જ્યાં આગળ આનો મેડિસિન તરીકે યુઝ થાય છે એના વિશે વાત કરીશું આપણે આજના વિડીયોમાં નમસ્કાર મિત્રો હું છું મહેશ રાજગોર તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતીમાં કહીએ તો ગાંજો અંગ્રેજીમાં કહ્યું હતું એ શરૂઆતના દિવસોમાં અમેરિકા અને કેનેડાની અંદર લીગલ નતો એને ડ્રગ્સનો જે પાર્ટ માનવામાં આવતો હતો પરંતુ એના પછી અમેરિકાની અંદર ઘણા બધા સ્ટેટસે અને લીગલ કરી દીધું ઇન્ડિયામાંની શું પરિસ્થિતિ છે ઇન્ડિયાની અંદર આપણે કાયદો છે કાયદાનું નામ છે એનડીપીએસ એક્ટ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ એટલે કે એનડીપીએસ પીએસ એ ભારતની અંદર પાસ કરવામાં આવ્યો હતો અને એની અંદર કહેવામાં આવ્યું હતું કે આવા જેટલા પણ કોમ્પોનન્ટ હોય છે જે ડ્રગ્સ અથવા તો એને લઈને માદક પદાર્થો ગુજરાતીમાં કહેવાય એને રાખવા એમની ખેતી કરવી એમનો વેપાર કરવો ભારતની અંદર પ્રતિબંધિત કરવામાં આવે છે પરંતુ આની અંદર એક ક્લોઝ એવો પણ છે કે આ જે એનડીપીએસ એક્ટ છે એને લઈને અલગ અલગ રાજ્યો પોતાનો કાયદો બનાવી શકે છે એટલા માટે થઈને આપણે જે ઉત્તરાખંડ છે એની અંદર ગાંજો એટલે કે જે કેનાબીસ છે એનું કલ્ટિવેશન જે છે એલાઉ કરવામાં આવ્યું છે પરંતુ કેટલાક લોસ અંતર્ગત છે એવું નથી કે દરેક દરેક વ્યક્તિ ગાંજો ઉગાડી શકે છે તમે બસ એવી રીતે જોતા હશો કે અફીનની પણ ખેતી થતી હોય છે તો અમુક જગ્યાઓમાં લીગલ હોય છે અમુક જગ્યાએ લીગલ નથી હોતું હવે આ જે ગાંજો હોય છે એની અંદર વાત કરીએ તો જે કેનાબીસનું જે આખું છોડ હોય છે છોડની અંદર એના જે પાંદડા હોય છે એનો જે સીડ હોય છે અને એના સ્ટેમ એટલે કે એની જે ડાળીઓ હોય છે એ અમુક જગ્યાએ લીગલ છે એનું કારણ શું છે એની અંદર ભાંગ બને છે ભાંગ તમને બધાને ખબર હશે આપણે ત્યાં હોળી વખતે ભાંગનો ઉપયોગ થાય છે શિવરાત્રી વખતે ભાંગનો ઉપયોગ થતો હોય છે ભાંગ લીગલ છે એટલા માટે એનો યુઝ થઈ શકે છે જ્યારે એના જે ફૂલ હોય છે અને એના જે રેઝિન હોય છે એમાંથી આ ગાંજો અને ચરસ બનતું હોય છે એટલે એનો યુઝ જે છે ઇનલીગલ કરવામાં આવેલો છે હવે તમને પ્રશ્ન થાય કે તો છોડ કેમ આપણે ત્યાં લીગલ નથી કારણ કે આપણે ત્યાં જોશે ગાંજાનું કલ્ટિવેશન એટલે કે એની ખેતી કરવી એ લીગલ નથી ઘણા લોકોની એવી માંગ રહી છે શશી થરૂરથી લઈને બીજા ઘણા બધા લોકો એવા છે ઘણી બધી કંપનીઓ છે કે જેમનું કેવું છે કે ભારતની અંદર ગાંજો લીગલ કરવામાં આવે તમને થશે કે શું કામ આવું કહી રહ્યા છે એનું રીઝન એક તો એ છે કે ગાંજાનો યુઝ જે છે ઘણી બધી કંપનીઝ ખાસ કરીને ફાર્માસ્યુટિકલ કંપનીઓ જે છે એ દવાઓ બનાવવા માટે થઈને ખાસ કરીને આયુર્વેદની અંદર આનો યુઝ વધારે કરવામાં આવે છે તમે જોતા હશો કે કોઈ વ્યક્તિ ગાંજો પીવે છે તો એના જે દુઃખ હોય એને કોઈ સાદા દુઃખ આવું કંઈ થતું હોય તો એ દુઃખ એને ઓછા થઈ જતા હોય છે એટલે પેઇન કિલિંગ પાવર જે છે ગાંજાની અંદર હોય છે એટલા માટે થઈને અમુક ફાર્માસ્યુટિકલ કંપનીઓનું એવું કહેવું છે કે ગાંજાનું કલ્ટિવેશન લીગલાઇઝ કરવામાં આવે ભલે અને લીગલ વેમાં કરવામાં આવે જેમ આપણે ત્યાં ચંદનની ખેતી કોઈને કરવી હોય તો એ લીગલ વેમાં થઈ શકે છે ઇનલિગલ રીતે તમે નથી કરી શકતા તો ગાંજાની ખેતી લીગલાઈઝ કરવામાં આવે એમાંથી જે ગાંજો ઉત્પન્ન થશે એ ગાંજામાંથી આપણે દવાઓ બનાવી શકીએ છીએ આવા ઘણા બધા સબસ્ટેન્સ બનાવી શકીએ છીએ જે આપણને હેલ્પફુલ થઈ શકે છે એનું રીઝન બીજું એવું પણ છે કે ગાંજો એક એવો છોડ છે કે જે ગમે ત્યાં થઈ શકે છે અને પાણી પણ વધારે નથી જરૂર પડતી મતલબ ક્યાંક એનો એક સીડ પણ પડ્યું તો ત્યાં આગળ થઈ જશે એટલા માટે ઘણી બધી જગ્યાએ આવા છોડ પણ ઉગી નીકળતા હોય છે એનો નાશ કરવો બહુ જરૂરી બને છે ઘણા લોકો આની માટે થઈને મુવમેન્ટ પણ ચલાવી રહ્યા છે કે ઇન્ડિયાની અંદર ગાંજો લીગલ કરવામાં આવે કેટલાક લોસ અંતર્ગત લીગલ કરવામાં એવું નહીં કે ગમે તે ગાંજો આવે અને પછી બધા ગાંજા ફૂકતા થઈ જાય એવી રીતની આ વાત નથી અને મેડિકલ વે મેડિકલ રીતે આનો ઉપયોગ કરવા દેવામાં આવે એની સાથે આપણે હા જે એનડીપીએસ એક્ટ છે એના અંતર્ગત એક એવી પણ જોગવાઈ છે કે માની લો કોઈ વ્યક્તિ ડ્રગ એડિક્ટ છે અને પકડાય છે તો એ વ્યક્તિ જો ડી એડિક્શન સેન્ટરમાં જાય છે તો એની સામે કેસ નથી થતા એની સામે લીગલ એક્શન એને માફ કરવામાં આવે છે જો એ ડ્રગ એડિક્ટ હોય તો હવે એની સાથે માની લો કે કોઈ વ્યક્તિ જે છે ડ્રગ્સ કે પછી ગાંજા સાથે પકડાયો તો એની સજા શેના ઉપર ડિપેન્ડ કરે છે એની સજા ડિપેન્ડ કરે છે કેટલી માત્રામાં તેની જોડે ગાંજો કે બીજી કોઈ એવી સબસ્ટેન્સ પકડાણી છે માની લો કે કોઈ વ્યક્તિ જોડે થોડોક જ ગાંજો પકડાયો છે તો એને પછી આપણે કહેવાય છે કે પાવલીના ચોરને ને ફાંસીની સજા ન હોય એમ વધારે સજા નથી થતી દસ હજાર રૂપિયાનો ફાઇન છ મહિના સુધીની જેલ થતી હોય છે પણ જેમ જેમ આની માત્રા વધતી જાય એમ સજાની માત્રા પણ વધતી જાય છે આશા રાખું છું કે આ ઇન્ફોર્મેશન તમને ગમી હશે અને હા યાદ રાખજો કે આવા કોઈ પણ માદક દ્રવ્યનું સેવન કરવું જરાય હિતાવહ નથી અમે જરાય સજેશન નથી આપતા ધીસ વિડીયો વોઝ ઓનલી ઇન્ફોર્મેટિવ આ વિડીયોમાં અમે ખાલી ઇન્ફોર્મેશન આપી છે કે આ એક વીડ છે એનો યુઝ આવી રીતના પણ થઈ શકે છે એના વિશે ઇન્ફોર્મેશન નથી બાકી આવું કોઈનું સેવન કરતા નહીં જરાય સારું નથી કારણ કે એક નશો છે જેમ કે દારૂ આપણી અંદર લીગલ છે પણ દારૂ પીવો કંઈ સારો નથી ગણાતો બસ એવી જ રીતે આશા રાખું છું કે આપણે આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાકી હું તમને મળતો રહીશ વાઇફ્સ ઓફ ઇન્ડિયા ઉપર